नमस्कार एफवाई बिएस एम टु अर्थशास्त्रमा पेपर नम्बर चार भारतीय अर्थतन्त्र पायर समस्या बेयुनिट चार बारमी पंचवर्षीय योजना એમાં આપણે બારમી પંચવર્ષી યોજનાના મુખ્ય કાર્યક્રમો અને લક્ષ્યાંકો શું છે તે જોઈએ તો પહેલું તો શું હોય ગરીબી નિવારણનો કાર્યક્રમ બેરોજગારી કાર્યક્રમ ખેત વિકાસ કાર્યક્રમ અને ઔદ્યોગિક વિકાસના કાર્યક્રમો આ મુખ્ય ચાર બાબતો છે એ પાયાની છે બારમી પંચવર્ષી યોજનાના મુખ્ય કાર્યક્રમોના લક્ષ્યાંકો શું છે તો એક તો ગરીબી બેરોજગારી ખેત વિકાસના કાર્યક્રમો અને ઔદ્યોગિક વિકાસ એટલે કે ગરીબીની સમસ્યાને હરવી હળવી કરવા માટે સરકાર હસ્તકના સામાજિક કલ્યાણ સંબંધી પ્રોજેક્ટનું વિસ્તરણ કરવું એટલે વધારવા કુટુંબ નિયોજકના કાર્યક્રમો લોકો સ્વેચ્છાએ સ્વીકાર કરે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવું સામાજિક વીમા યોજનાનું વિસ્તરણ કરવું ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે રોજગારીની તકોમાં વધુમાં વધુ વધારો થાય તેવા પ્રયત્નો હાથ ધરવા ગરીબીના પ્રશ્નોને હલ કરવા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વાસ્થ્યની સવલતોમાં વધારો થઈ શકે તે માટે વ્યવસ્થિત પ્રયાસો હાથ ધરવા ઝડપી આર્થિક વિકાસની સાથે સાથે સમતોલ બને તે હેતુથી આર્થિક વિકાસના નક્કર લાભો હદના છેવાડાના માનવી સુધી પહોંચે એ અંગે ખાસ પ્રયત્ન અને ભૌગોલિક સમાનતા સ્થાપિત કરવા માટે ઐતિહાસિક રીતે પરંપરાગત વંચિત વર્ગોને વધારે મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું આના અનુસંધાને ગરીબી નિવારણવાના કાર્યક્રમો બારમી પંચવર્ષી યોજનામાં હાથ ધરવામાં આવ્યા હવે આપણે બેરોજગારીના કાર્યક્રમમાં તો બારમી પંચવર્ષી યોજનામાં સરકારે વાર્ષિક ચાર પોઈન્ટ છ ટકાના દરે બેકારીનું પ્રમાણ ઘટાડવાનું નક્કી કર્યું બે હજાર બાર ને બે હજાર સત્તર સુધીમાં બિનકૃષિ ક્ષેત્રમાં પાંચ કરોડ નવી રોજગારીની તકોનું સર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું બીજા શબ્દમાં કહીએ તો પ્રતિ એક વર્ષ કરોડ રોજગારીની તકોનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અર્થતંત્રમાં શ્રમિકોની સ્કિલમાં વધારો થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવી એ પ્રકારના કેન્દ્રો સ્થાપિત કરવા કે જેના કારણે જે શ્રમિકોમાં શું છે સ્કિલ એટલે ડેવલોપ થાય એમ નવું નવું જાણવા માટે તેને કુશળતા એવી વ્યવસ્થા ઊભી કરવી ગ્રામીણ ક્ષેત્રે બેકારીને હલ કરવા માટે પશુપાલન બાગાયતી વનીકરણ મરઘા ભદકા ઉછેર જેવી પ્રવૃત્તિઓને વિસ્તારવાનું નક્કી કરવામાં આવ્યું જેના કારણે બેરોજગારીનો પ્રશ્ન હલ થાય અને રોજગારીનું સર્જન થાય એ માટે બેરોજગારી કાર્યક્રમો હાથ ધરવા પછી ખેત વિકાસ ગ્રામીણ વિકાસ કાર્યક્રમો હાથ ધરવા કે ગ્રામીણ વિકાસની ગરીબી અને બેકારીને હલ કરવા માટે ખેતી ક્ષેત્રે સરેરાશ ચાર ટકાના દરે વધારો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો ખેતી સાથે આનુષાંગિક પ્રવૃત્તિઓ જેવી પશુપાલન બાગાયતી વનીકરણ મરઘાપતે કુચર જેવી પ્રવૃત્તિઓને વિસ્તારવાનું નક્કી કરવામાં આવ્યું કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના આર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં દરેક જિલ્લાના સર્વાંગી ખેતી વિકાસ માટે દસ લાખ રૂપિયાની ફાળવણી કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો આ યોજના વિકેન્દ્રીય ધોરણે અમલ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા ખેતી ક્ષેત્રના વિકાસમાં ખેડૂતોને સિંચાઈની સવલતો યોગ્ય સમયે પ્રાપ્ત થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી તેના માટે એક લાખ નવ એક લાખ નવ હજાર પાંચસો બાવન કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા કે ખેડૂતોને કૃષિ વિકાસના કાર્યો માટે સબસિડીયુક્ત લોન બેંક દ્વારા આપવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી ગ્રામીણ વિસ્તારોમાં યુવાનોને રોજગારી પ્રાપ્ત પ્રાપ્ત થઈ શકે તે પ્રકારનું વાતાવરણ સર્જવાનું નક્કી કરવામાં આવ્યું પછી છે ઔદ્યોગિક વિકાસના કાર્યક્રમો આ યોજનામાં ઔદ્યોગિક ક્ષેત્રે સરેરાશ આઠ ટકાના ઉત્પાદન વૃદ્ધિ દર નક્કી કરવાનો નક્કી કરવામાં આવ્યો આવકપાત્ર બાબત ગણાવી શકાય જે આવકપાત્ર બાબત ગણાવી શકાય ખનિજ ખોદકામનો દર સાત પોઈન્ટ બે ટકાનો નક્કી કરવામાં આવ્યો ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે જરૂરી આયાતો સરળતાથી પ્રાપ્ત થઈ રહી તેવી વ્યવસ્થા નક્કી કરવામાં આવી ઔદ્યોગિક વિકાસને બર પૂરું પાડવા માટે વિદેશ વેપાર નીતિને વધુમાં વધુ છૂટછાટો આપીને નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવાનું નક્કી કરવામાં આવ્યું કે એક દેશ બીજા દેશ સાથે વેપાર કરીને આપણો દેશ એ બીજા દેશમાં નિકાસ કરી શકે તેને આપણે બર પૂરું પાડ્યું ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી આંતરમાળખાકીયની સુવિધાઓ સેવા ક્ષેત્ર બેન્કિંગ વિકાસ પર ભાર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું જેના કારણે ઔદ્યોગિક વિકાસનો વે કાર્યક્રમમાં આવે એટલે બારમી પંચવર્ષ યોજનામાં ગરીબી બેરોજગારી અને ખેત વિકાસ અને ઔદ્યોગિક વિકાસના કાર્યક્રમોને વિસ્તારવાનું નક્કી કરવામાં આવ્યું આ જોયું આપણે બાર પંચમી બારમી પંચવર્ષીય યોજનાના કાર્યક્રમોના લક્ષ્યાંકો હવે આપણે આગળનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં જોશી થેન્ક યુ